હા કે ના લખો. એક નંબરમાં શું છે, શિયાળ જંગલનો રાજા છે, તો તેમાં આપણે લખ્યું જ ના, કારણ કે જંગલનો રાજા તો સિંહ છે. બીજા નંબરમાં શિયાળ શિકાર કરીને ખાય છે, તો ના, કારણ કે શું કામ ના લખ્યું છે, તો તેનો જવાબ છે સિંહ હતો તે શિકાર કરતો, અને સિંહ જે ખાઈ લે પેટ ભરીને પછી જે વધતું તે શિયાળ ખાતું, એટલે શિયાળ શિકાર નહોતો કરતો, સિંહ શિકાર કરતો હતો. ત્રણ નંબરમાં છે સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, તો હા, આપણે જોયું ને પાઠમાં બાળકો કે સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ખૂબ ભૂખ્યા હતા. ચાર નંબરમાં શિયાળ સસલાને મળવા જાય છે, તો તેમાં આવશે ના, કારણ કે સસલું સિંહને મળવા જાય છે ને, શિયાળ સિંહ સૂતું હતું એટલે સસલું શિયાળ પાસે જઈને પૂછે છે ને કે શું થયું શિયાળ ભાઈ, એટલે સસલું સિંહને મળવા જાય છે. પાંચ નંબરમાં સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે, તો તેમાં આવશે ના, આપણે પાઠમાં જોયું ને સિંહ મરી ગયો, પણ તે કેવી રીતે, તે ભૂખ્યો હતો તેથી મરવાનું નાટક કરતો, તે મરી ગયો ન હતો. અને શિયાળ પણ ખૂબ રડે છે, તો શિયાળ પણ શું કરતો હતો, શિયાળ પણ રડવાનું નાટક કરતો હતો, તે રડતો ન હતો, તેથી અહીં આવશે ના. છ નંબરમાં છે સસલો સિંહને જોઈને ભાગી ગયો, તેમાં આવશે ના, સિંહને એ સૂતેલો આડો પડેલો મરવાનું નાટક કરતો હતો, તે જોઈને સસલું તો શિયાળ પાસે સિંહ પાસે તો આવતું હતું. સાત નંબરમાં શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, તો તેમાં પણ આવશે ના, કારણ કે જ્યારે સસલું બોલ્યું ને કે જ્યારે કોઈ પણ પ્રાણી કે સિંહ મરે તો તેનું ફક્ત શરીર જ અકડ થાય, પણ તેની પૂંછડી તો હોય, તે સસલાની વાત જે પેલો સિંહ નાટક કરતો હતો તે સાંભળી, એટલે તે સિંહે વાત સાંભળીને સસલાની જાત જે સસલું જે વાત કરતો તે સાંભળીને સિંહે તો તેની પૂંછડી જાતે જ હલાવવા લાગી, શિયાળે સિંહની પૂંછડી હલાવી નહોતી, તેથી અહીં આવશે ના. આઠ નંબરમાં સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, તો તેમાં પણ આવશે ના, કારણ કે સિંહ અને શિયાળ બેઉ નાટક કરે છે, તેની જાણ સસલાને થઈ ગઈ હતી, તેથી સસલું તો ત્યાંથી ભાગી ગયું હતું, તે સસલાને ખાઈ ગયા ન હતા. હવે અહીં જુઓ, વાક્ય પૂરું કરીને બોલો. તો એક મોટું ખાલી જગ્યા હતું, તો અહીંયા શું લખ્યું છે આપણે, જંગલ. એક મોટું જંગલ હતું, સિંહ બહુ જ ખાલી જગ્યા, તો શું હતું, સિંહ બહુ જ શક્તિશાળી હતો. પછી સિંહ જ્યારે ગરડો થયો ત્યારે તેનામાં શક્તિ રહી નહોતી, એ પહેલાં તો ખૂબ જ શક્તિશાળી હતો ને. પછી અહીં છે શિયાળે જોયું કે દૂરથી ખાલી જગ્યા આવતું હતું, તો શિયાળે જોયું કે દૂરથી સસલો આવતો હતો. તમારી કંઈક શું ખાલી જગ્યા, તો શું આવે, તમારી કંઈક ભૂલ થાય છે. અહીં જુઓ કેટલાક પ્રશ્નો છે, તેના સામે આપણે તેના ઉત્તર લખવાના છે. તો પ્રશ્ન એ, કોણ ગરડું થઈ ગયું, તો સિંહ. પ્રશ્ન બીમાં છે, શિયાળ સિંહ પર શું નાખતો હતો, તો સૂકા પાંદડા. ત્રણ નંબરમાં કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી, તો સસલાની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી હતી ને, એટલે અહીંથી આપણે અહીંયા લખશું સસલાની. પ્રશ્ન ચાર, કોનામાં શક્તિ ન હતી, તો સિંહમાં. પ્રશ્ન પાંચમાં છે, નાટક કરવાનું કોણે કહ્યું, તો શિયાળે કહ્યું હતું ને સિંહને નાટક કરવાનું. પ્રશ્ન છ છે, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી, તો શિયાળને, કારણ કે શિયાળે જ કીધું હતું ને સિંહને કે તમે મરવાનું નાટક કરો, તેથી શિયાળને એકને જ ખબર હતી કે સિંહ મર્યો નથી. પ્રશ્ન સાત છે, સિંહની હલતી પૂંછડી કોણે જોઈ, તો સિંહની હલતી પૂંછડી સસલાએ જોઈ, કારણ કે સસલું બોલ્યું ત્યારે સિંહે સસલાની વાત સાંભળીને તરત જ પૂંછડી હલાવી, એટલે સસલાએ સિંહની હલતી પૂંછડી જોઈ. પ્રશ્ન આઠ છે, સાચી વાતની ખબર કોને પડી ગઈ, તો સાચી વાતની ખબર સસલાને પડી ગઈ, કારણ કે શિયાળે સસલાને કીધું હતું ને કે સિંહ રાજા તો મરી ગયા છે, તો સસલાએ કીધું કે પૂંછડી હલે, તેથી સિંહે પૂંછડી હલાવી, તો એ સસલાને ખબર પડી ગઈ કે આ સિંહે તો પૂંછડી હલાવી, તેથી સિંહ મર્યો નથી. આ બંને જણા નાટક કરે છે.